દાણી લીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન એએમસી ઓફિસ પહોંચ્યા છે. એએમસીની સામાન્ય સભામાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. શહેઝાદ ખાનને 5 કલાકના જામીન મળ્યા છે. સાંજના 4 થી રાતના 9 વાગ્યા સુધીના જામીન મળ્યા છે. શાહઆલમના તોફાન કેસમાં શહેઝાદ ખાનની ધરપકડ થઈ છે. સામાન્ય સભા એએમસીની, જેના માટે અગાઉ પણ તેમણે પત્ર લખ્યો હતો અને તેઓ હાજર નહીં રહી શકે તેવો આ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તેમણે જામીન આપ્યા છે. 5 કલાકના તેમણે જામીન મંજૂર કર્યા હતા અને શહેઝાદ ખાન હાલ એએમસીની સામાન્ય સભામાં પહોંચ્યા છે. આ દ્રશ્યો એએમસી ખાતેના સામાન્ય સભા કે જેની શરૂઆત થઈ અને ત્યાં શહેઝાદ ખાન દાણી લીમડાના કોર્પોરેટર ત્યાં પહોંચ્યા છે. શાહઆલમમાં જે વિરોધ થયો, પ્રદર્શન થયા અને જે ધમાલ થઈ તેના કેસમાં તેઓ હાલ જેલમાં છે, પરંતુ તેમને હાલ જામીન આપવામાં આવ્યા છે. 5 કલાકના તેમના જામીન અને 5 કલાકના જામીન દરમિયાન તેઓ એએમસીની સામાન્ય સભામાં પહોંચ્યા છે. આ માટે જ તેમને જામીન આપવામાં આવ્યા છે. દાણી લીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન એએમસી ખાતે પહોંચ્યા છે. સામાન્ય સભા જેની શરૂઆત થઈ છે, આ પહેલા અગાઉ જ્યારે તેઓ જેલમાં બંધ હતા ત્યારે તેમણે મેયરને પત્ર લખ્યો હતો કે તેઓ સામાન્ય સભામાં ગેરહાજર રહેશે, હાજર નહીં રહી શકે, તે માટે તેમણે પત્ર લખ્યો હતો. અગાઉથી જાણ કરવામાં આવી હતી, પરંતુ સામાન્ય સભામાં હાજર રહેવા માટે તેમને જામીન આપવામાં આવ્યા છે. 5 કલાકના જામીન પર શહેઝાદ અર્પણ કાયદાવાલા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અર્પણ, એએમસીની સામાન્ય સભા જેની શરૂઆત થઈ છે અને શહેઝાદ ખાન ત્યાં પહોંચ્યા છે, 5 કલાકના જામીન તેમને મળ્યા હતા, હાલ શું વિગતો? જે સામાન્ય સભાની શરૂઆત છે તે 5 વાગે થશે, પરંતુ હાલમાં શહેઝાદ ખાન પઠાણ દાણી લીમડાના કોંગ્રેસના કોર્પોરેટર પોલીસ જાપ્તા સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કોંગ્રેસ પક્ષની ઓફિસ છે ત્યાં પહોંચી ચુક્યા છે. હાલમાં કોંગ્રેસ પક્ષની થોડા સમય બાદ એજન્ડા બેઠક મળશે અને 5 વાગ્યાના સુમારે સામાન્ય સભા શરૂ થશે. એટલે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે છેલ્લા ડિસેમ્બર મહિનામાં જે રીતે સીએના વિરોધમાં શાહઆલમમાં જે વિરોધ પ્રદર્શન થયું હતું અને તેનામાં જે તોફાનો થયા, તે મામલે પોલીસે શહેઝાદ ખાનની ધરપકડ કરી છે. એટલે છેલ્લા કેટલાય દિવસથી તે સાબરમતી જેલમાં બંધ હતા, તેમને રેગ્યુલર જામીન કરી હતી, તે ફગાવી દેવામાં આવી હતી, પરંતુ આખરે સામાન્ય સભામાં સતત 3 મહિના દરમિયાન તે ગેરહાજર ન રહે. જો ગેરહાજર રહે તો તેમનું કોર્પોરેટર તરીકેનું પદ જોખમમાં હતું. તે બાબતને લઈને તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને હાઈકોર્ટે 5 કલાકના વચગાળાના જામીન તેમને આપ્યા છે આ સામાન્ય સભામાં હાજર રહેવા માટે. એટલે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે પોલીસ અધિકારીઓ અને પોલીસ જે જવાનો છે તેમને હાથમાં પકડીને મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાંગણમાં પ્રવેશ કરી રહ્યા છે અને તેમની સાથે કોંગ્રેસના અન્ય કોર્પોરેટર પણ જોડાયેલા છે. ખૂબ જ મોટી સંખ્યામાં મીડિયા કર્મીઓ પણ છે, કારણ કે ખૂબ જ હાઈ પ્રોફાઇલ કેસ છે. હાલમાં જે શહેઝાદ ખાન પઠાણ છે તે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા છે દિનેશ શર્મા, તેમની ચેમ્બરમાં અન્ય પોલીસ અધિકારીઓ કે જે બંદોબસ્તમાં સાથે આવ્યા છે, જાપ્તામાં સાથે આવ્યા છે, તેમની સાથે ઉપસ્થિત છે. થોડીક ક્ષણો બાદ કોંગ્રેસ પક્ષની જે એજન્ડા બેઠક છે તેનામાં શહેઝાદ ખાન ભાગ લેશે અને તે બાદ 5 વાગે જે સામાન્ય સભાની શરૂઆત થશે તેનામાં પણ તે ઉપસ્થિત રહેશે. બિલકુલ, થી આભાર. અર્પણ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો દાણી લીમડાના કોર્પોરેટર શહેઝાદ કે જેઓ હાલ એએમસી ખાતે પહોંચ્યા છે, સામાન્ય સભા શહેઝાદ ખાનને આ અંગે 5 કલાકના જામીન હાઈકોર્ટે આપ્યા છે. સામાન્ય સભામાં હાજર રહેવું ખૂબ જ જરૂરી અને જો વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય, ગેરહાજર રહેતા હોય કોર્પોરેટર, તો તેમને બરખાસ્ત કરવામાં આવે છે, બરતરફ કરવામાં આવે છે. પરંતુ આ પહેલાં તેમણે એક પત્ર લખ્યું હતું કે તેઓ સામાન્ય સભામાં હાજર નહીં રહે, પરંતુ હાઈકોર્ટની સામે તેમણે જામીન માંગ્યા હતા અને 5 કલાકના જામીન સામાન્ય સભામાં હાજર રહેવા માટે મંજૂર કરવામાં આવ્યા હતા. 5 કલાકનો સમયગાળો તેમની પાસે છે અને હાલ તેઓ એએમસીની સામાન્ય સભામાં પહોંચ્યા છે. 5 વાગે સામાન્ય સભા જેની શરૂઆત થશે. આ પહેલા જ પોલીસ અધિકારીનો ચુસ્ત બંદોબસ્ત અને તેની વચ્ચે શહેઝાદ ખાન ત્યાં પહોંચ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સામાન્ય સભા છે અને તેવા સમયે જે શાહઆલમ તોફાન કેસમાં જેની સંડોવણી સામે આવી છે તેવા દાણી લીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણને હાલમાં પોલીસ જાપ્તા સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે લાવવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો હાલમાં જે વૈભવી કારમાં શહેઝાદ ખાન પઠાણ પણ સામેલ છે, સાથે જ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત છે. એટલે આ અગાઉની 2 સામાન્ય સભામાં તે જ્યારે ગેરહાજર રહ્યા હતા અને જો આજે તેઓ સતત ગેરહાજર રહે તો તેમની જે કોર્પોરેટર તરીકેની તેમની જે હોદ્દો છે તે ગેરલાયક ઠરે તેવા પૂરેપૂરી સંભાવનાથી, એટલે તેમના કારણે તેમને હાઈકોર્ટ પાસે જામીન માંગ્યા હતા અને હાઈકોર્ટે એક કહી શકાય કે 5 કલાકના જામીન આપ્યા છે. સાંજના 4 વાગ્યાથી લઈ અને રાતના 9 વાગ્યા સુધીના 5 કલાકના જામીન આપ્યા છે. આ 5 કલાક અંતર્ગત
શહેજાદ ખાન છે તે પોલીસ જાપ્તા સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સામાન્ય સભા છે તેનામાં દાણી લીમડાના કોર્પોરેટર તરીકે ઉપસ્થિત રહેશે. એટલે હાલમાં આપ જોઈ શકો છો કે જે પોલીસ અધિકારીઓ છે, પોલીસ જવાનો છે, તેને પોલીસ જાપ્તા સાથે સુરક્ષિત રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં લઈ જઈ રહ્યા છે. એટલે કહી શકાય કે આ એક ફરી એકવાર આવો આ પ્રકારનો પ્રસંગ બન્યો છે, કારણ કે અગાઉ પણ કેટલાક ગુનાહિત ભૂતકાળ ધરાવતા જે કોર્પોરેટર હતા તે આ જ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામાન્ય સભામાં પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા લાવવામાં આવ્યા હતા. એટલે કહી શકાય કે હાલમાં કોંગ્રેસ પક્ષની જે એજન્ડા મીટિંગ મળશે તેનામાં શહેજાદ પઠાણ હાજર રહેશે અને તે બાદ 5 વાગે જે સભા શરૂ થવાની છે તેનામાં તે સત્તાવાર હાજરી આપશે. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે અર્પણ કાયદાવાલા ઝી 24 કલાક અમદાવાદ. શહેજાદ ખાન પઠાણાલ એમસી ખાતે પહોંચ્યા છે. થોડીક જ વારમાં સામાન્ય સભાની શરૂઆત થશે. આપને જણાવી દઈએ કે શાહ આલમમાં સીએએ અને નારસી વિરુદ્ધ જે પ્રદર્શન થયા હતા ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા હતા તેને લઈને જેલમાં બંધ છે. તેમને હાઈકોર્ટ તરફથી તેમને 5 કલાકના જામીન આપવામાં આવ્યા છે. આ સામાન્ય સભામાં હાજર રહેવા માટે હાલ તેઓ એએમસી ખાતે પહોંચ્યા છે.